नमस्कार विद्यार्थी मित्रों, छात्री स्वामी धर्म प्रसाद दास जी कॉलेज नाम आपनो हार्दिक स्वागत छे। FY BCom सेमेस्टर 2 जेमाथी अकाउंटिंग बेना पुनर्स्थापना रिप्लेसमेंट अकाउंट ने याद करिए छे। जेने दाखलानी रकम इंडियन गैस कंपनी ना पोताना कारखाना ना अमुक भाग ने रुपया 8 लाख ना खर्चे पुनः बांधकाम अने सजावट करवामां आव्यो, तेनो थयेलो टोटल खर्च 8 लाख। આ જૂના ભાગના કારખાનાની કિંમત રૂપિયા 5 લાખ હતી। જૂની માલસામગ્રી વેચાણના રૂપિયા 30,000 રૂપિયા, 20,000ની કિંમતની જૂની માલસામગ્રી નવા બાંધકામમાં ઉપયોગ કરવામાં આવેલો, જેનો ઉપર જણાવેલ 8 લાખના ખર્ચમાં સમાવેશ થાય છે। કુલ ખર્ચ 8 લાખનો છે, જેમાં 20,000નો જૂનો માલસામાન વાપર્યો છે, તેથી રોકડમાં થયેલો ખર્ચ 7,80,000। જે આપણે ના મૂડી ખર્ચને મહેસૂલી ખર્ચને વેચની દર્શાવતા પત્રકમાં યાદ કરશું। જૂનું કારખાનું બંધાયું ત્યાં કરતા અત્યારે માલસામાન અને મજૂરીની કિંમત અનુક્રમે 25% અને 17.5% વધુ છે। અત્યારે તે વખતે માલ સામગ્રી મજૂરી ખર્ચનું પ્રમાણ 3:2 છે। આ અંગે જરૂરી આમનોંધ લખો, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચની ફાળવણી કરો। પહેલું જે કીધું છે તે પ્રમાણ મુજબ માલ સામાન મજૂરી અલગ કરી દઈએ અને જેમાં ભાવ વધારો ઉમેરી પુનઃસ્થાપના ખર્ચ મહેસૂલી ખર્ચ ગણી દઈએ। તોડી પાડવામાં આવે જૂના ભાગની મૂળ કિંમત 5 લાખ, જેમાં માલ સામાન અને મજૂરીનું પ્રમાણ 3:2, તેથી માલ સામાન 5 લાખ × 3/5, તેથી 3 લાખની માલ સામગ્રી જૂના બાંધકામમાં ખર્ચમાં છે, જેના 25% લેખે વધારો 3 લાખના 25% લેખે વધારો 75,000 ગણતા 3,75,000। મજૂરી 5 લાખ × 2/5 એટલે 2 લાખ, જેમાં 17.5 અથવા 17.5% ભાવ વધારો 35,000 ઉમેરતા 2,35,000, તેથી ટોટલ ખર્ચ થયો 6,10,000। પુનઃસ્થાપના મહેસૂલી ખર્ચ 6,10,000, જે આપણે મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચની વેચણી દર્શાવતા પત્રકમાં સૌથી પહેલા જૂના ભાગની જૂની કિંમતમાં ભાવ વધારો ઉમેરતા જૂના ભાગની હાલની કિંમત ગણી શકાય, અથવા તો જૂના ભાગનો મહેસૂલી ખર્ચ જે ગણતરી મુજબ લખ્યું છે તે મુજબ 6,10,000 મહેસૂલી ખર્ચના ખાનામાં। કઈ રકમ મહેસૂલી ખર્ચના ખાનામાં લખાય? જૂના ભાગની મૂળ કિંમત વત્તા તેમાં થયેલો ભાવ વધારો, બેનો સરવાળો થાય તે મહેસૂલી ખર્ચના ખાનામાં આવે। હવે મૂડી ખર્ચ ગણવો છે। મૂડી ખર્ચ ગણતી વખતે પુનઃસ્થાપના રોકડ ખર્ચ 7,80,000, જૂના માલનો ફરી ઉપયોગ 20,000, તેથી કુલ ખર્ચ આપણને આપ્યો છે તે મુજબ 8 લાખ। પુનઃસ્થાપના ખર્ચ કુલ થયો છે 8 લાખ, જેમાં 20,000 જૂના માલનો ઉપયોગ છે, તો રોકડમાં થયેલો ખર્ચ 7,80,000 બાદ પુનઃસ્થાપના મહેસૂલી ખર્ચ આપણે ગણ્યું ભાવ વધારા સહિત 6,10,000। 8 લાખ અને 6,10,000 વચ્ચેનો તફાવત આપણો મૂડી ખર્ચ છે। પુનઃસ્થાપના કુલ ખર્ચ માઇનસ મહેસૂલી ખર્ચ બરાબર મૂડી ખર્ચ। પુનઃસ્થાપના કુલ ખર્ચ 8 લાખ, મહેસૂલી ખર્ચ 6,10,000, તેથી મૂડી ખર્ચ 1,90,000। પુનઃસ્થાપના ખર્ચને પડતર ઘટાડવા જૂના માલનો ઉપયોગ અને જૂના માલની વેચાણ ઉપર મહેસૂલી ખર્ચમાંથી બાદ કરીએ। જૂના માલના વેચાણની ઉપર 30,000, જૂના માલનો ફરી ઉપયોગ કર્યો 20,000, 50,000 બાદ કરતા મહેસૂલી ખર્ચના ખાનામાં વધશે 5,60,000। મૂડી ખર્ચનો સરવાળો થયો 1,90,000। મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ ફાળવણી દર્શાવતું પત્રક પૂરું થયા બાદ તેની અમલનો યાદ કરીએ છીએ। નવા કારખાના ખાતે ઉધાર, પુનઃસ્થાપના ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા કુમના અમલન છે। હવે પુનઃસ્થાપના ખાતે ઉધાર કઈ રકમ લખવાની છે? મહેસૂલી ખર્ચના ખાનામાં જૂના ભાગની ભાવ વધારા સહિત જે કિંમત આવે છે તે મહેસૂલી ખર્ચની રકમ પુનઃસ્થાપના ખાતે ઉધાર। બેંક ખાતે રકમ કઈ લખવાની છે? જે રોકડમાં થયેલો ખર્ચ છે જે આપણે હમણાં યાદ કર્યું તે મુજબ 7,80,000 બેંક ખાતે જમા, 7,80,000 જમા, 6,10,000 ઉધાર છે, તો તફાવતમાં 1,70,000 આવે છે જે નવા કારખાના ખાતે ઉધાર। એટલે જો નવા કારખાનામાં જૂના માલ સામાનનો ઉપયોગ થાય છે તે નવા કારખાના ખાતે ઉધાર, પુનઃસ્થાપના ખાતે જમા થાય, આ એની બીજી નોંધ છે। નવા કારખાના ખાતે ઉધાર 20,000, પુનઃસ્થાપના ખાતે જમા
20000 કઈ નોંધ છે આ જૂના માળનો નવા બાંધકામમાં ફરી ઉપયોગ કર્યો છે તે ત્રીજી નોંધ જૂના માલ સામાનના વેચાણની ઉપજ મળે તે જૂના માલ સામાન વેચાણના 20000 ઉપજેલ રકમ છે જે બેંક ખાતે ઉધાર અને પુનઃસ્થાપના ખાતે જમા બેંક ખાતે ઉધાર પુનઃસ્થાપના ખાતે જમા રકમ 30000 અને છેલ્લી અમલ છે મહેસૂલી ખર્ચના ખાનામાં 5,60,000 વધે છે તે મહેસૂલી ખર્ચ ખાતે ઉધારી પુનઃસ્થાપના ખાતે જમા થાય મહેસૂલી ખર્ચ ખાતું એટલે આપણું નફા નુકસાન ખાતું નફા નુકસાન ખાતે ઉધાર મહેસૂલી ખર્ચ ખાતે ઉધાર 5,60,000 તે પુનઃસ્થાપના ખાતે જમા 5,60,000 પુનઃસ્થાપના ખાતાની છેલ્લે જે બાકી વધે છે તે મહેસૂલી ખર્ચ ખાતે લઈ જવાય પુનઃસ્થાપના ખાતું સરભર થઈ જાય 6,10,000 ઉધાર થયા પહેલા 20,000 જમા થયા બીજા 30,000 જમા થયા અને છેલ્લે 5,60,000 જમા થતા 6,10,000 ખાતું સરભર થઈ જાય નવા કારખાના ખાતે મૂડી ખર્ચ લેખો છે 1,90,000 નવા કારખાનાનો 1,70,000 પહેલા વધાર્યા બીજા વધાર્યા 20,000 તેથી મૂડી ખર્ચની રકમ 1,90,000 અસ્તું